नमस्कार मित्रों, स्वागत है तमारो टेक स्कूल गुजराती में। वीडियो में बात करवाना चाहिए माइक्रोमैक्स ना बे नवा फोन विषे। तो माइक्रोमैक्स जे बे फोन नवा लाव्या छे, इन नोट वन अने वन बी। आ बे फोन नी अंदर फीचर्स शुं छे आपणे बात करीए। तो सौथी पहला इन नोट वन की आपणे बात करीशुं। तो आ फोन नी अंदर तमने क्वाड कैमरा मळे छे, प्रोसेसर पण सारूं छे, डिस्प्ले पण सारी छे। तो सौथी पहला आपणे बात करीए प्रोसेसर नी। तो प्रोसेसर जे तमने मीडियाटेक नुं हेलियो G85 प्रोसेसर मळी जाय छे, साथे साथे जीपीयू जे छे ए पण G52 जीपीयू छे, जे 1 GHz सुधीनी स्पीड आपे छे। तो आ प्रोसेसर की मदद से तुम गेमिंग ने यह बधुं सारी रीते करी शकशो अने फोन जनरली वापरवा में कोई प्रॉब्लम नहीं थाय। साथे हवे वात करीए आपणे कैमरा की, तो ब्यूटीफुल कैप्चर माटे तमने अलग अलग प्रकार ना 4 कैमरा आपवामां आव्या छे। तमे आ रीते जोई शको छो, पाछळनी साइड तमने कैमरा मळे छे अने फिंगरप्रिंट सेंसर जे छे ए पण पाछळनी साइड छे। अने डिजाइन पण जोई शको छो, आ प्रकारनी तमने डिजाइन मळी रही छे। तो 4 कैमरा में तमने मेन कैमरा जे छे 48 MP मळे छे, बीजा 2 MP मेक्रो लेंस मळे छे, 2 MP डेप्थ मळे छे, बीजो 5 MP वाइड एंगल मळे छे। फ्रंट कैमरा ने आपणे वात करीए तो वच्चे तमने डॉट वाळो दिखाई रह्यो छे कि सेल्फी कैमरा, सेल्फी कैमरा तमने जे छे 16 MP मळे छे। हवे मित्रों कलर्स की बात करिए तो तमने 2 कलर्स मळे छे, ग्रीन मळे छे आ प्रकारनो अने बीजो एक आ प्रकारनो व्हाइट कलर मळे छे। तो आ 2 कलर्स मांथी तमे चूज करी शको छो तमारे क्यो कलर लेवो छे। हवे आगळ आपणे वात करीशुं आनी डिस्प्ले नी। तो डिस्प्ले जे तमने 6.67 इंच नी मळे छे, एटले डिस्प्ले जनरली थोड़ी मोटी कही शकाय। जनरली आपणे 6.54 जेवी आवती हती, 6.67 नी तमने मळी छे। ऑलमोस्ट तमने 7 ઇંચની ડિસ્પ્લે અહીંયા મળી રહી છે અને સાથે સાથે રિઝોલ્યુશનની વાત કરીએ તો પણ નહીં, આ ફૂલ HD મળી રહ્યું છે એટલે એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। તો આ તમે જોઈ શકો છો, આ પ્રકારનો તમને ફ્રન્ટમાં તમને આ પ્રકારની ડિઝાઇન મળશે। કેમેરો વચ્ચેની જગ્યાએ જે આપણે હોલ પણ જોઈએ છે એ પ્રકારે છે। અને બીજી હવે વાત કરીએ બેટરીની, તો બેટરી જે છે 5000 mAh બેટરી છે એટલે તમારે કોઈ ટેન્શન નહીં રહે। 70 કલાકનો તમને કોલ ટાઈમ આપે છે 2G માં અને 41 કલાકનો 3G માં। અને બીજી આપણે વાત કરીએ તો આની અંદર તમને 18 વોટનું ચાર્જર મળે છે બોક્સની અંદર જ, એટલે તમારે એનું પણ ટેન્શન નથી। ફાસ્ટ ચાર્જિંગ મળી જાય છે, રિવર્સ ચાર્જિંગ પણ યુઝ કરી શકો છો, એટલે કે તમારે કોઈ ઇયરફોન્સ છે વાયરલેસ કે પછી વાયરલેસ સ્માર્ટ બેન્ડ છે એ પણ તમારે ચાર્જ કરવું હોય તો એનાથી કરી શકાય। બીજા ફીચર્સની વાત કરીએ તો 5 GHz વાઇફાઈ મળે છે અને ફિંગરપ્રિન્ટ સેન્સરની તો આપણે વાત કરી નાખી છે એ પણ મળી જાય છે। ગૂગલ આસિસ્ટન્ટ છે, પ્યોર એન્ડ્રોઇડ ઓએસ એક્સપિરિયન્સ છે, એટલે કે ગૂગલ આસિસ્ટન્ટ માટેનું તમને હાર્ડવેર બટન મળે છે સાઇડની અંદર, જે સ્પેસિફિક તમારે દબાવો એટલે ગૂગલ આસિસ્ટન્ટ ચાલુ થઈ જાય। એન્ડ્રોઇડનો એક્સપિરિયન્સ જે છે એ ખાસ વસ્તુ છે, કારણ કે તમને ઘણા બધા ફોનની અંદર એડવર્ટાઇઝ આવતી હોય છે અને બીજી બધી એપ્સ નાખેલી આવતી હોય છે, તો એ બધું આની અંદર નહીં થાય। તમારે કોઈ પણ પ્રકારની બીજી વધારાની એપ્સ આવશે નહીં, ખાલી ગૂગલની જ એપ આવતી હોય છે આપશે। બ્લૂટૂથ 5.0 છે અને 4G તમને મળે જ છે આ ફોનની અંદર। થોડી આ ફોનની સ્પેસિફિકેશન આપણે ડીપમાં જોઈએ તો મીડિયાટેકનો G85ની તો આપણે વાત કરી જ નાખી છે। એની સાથે આ ફોનની અંદર તમને ફૂલ HD 1080p ડિસ્પ્લે પણ મળી જાય છે, 6.67 ઇંચની, જે IPS LCD ટાઈપ છે એટલે એની કોઈ ટેન્શન નથી કરવાનું। 2 SIM કાર્ડ છે, SIM 1 પણ તમે યુઝ કરી શકો છો, SIM 2 અને ડેડિકેટેડ તમને માઇક્રો SD નું તમને સ્લોટ મળે છે, એટલે કે ટોટલ 3 જગ્યા મળે છે, 2 SIM માટે અને 1 માઇક્રો SD એટલે કે સીમ આપણે મેમરી કાર્ડ માટે। હવે આ ફોનની અંદર તમને ખાસ કહી દઉં તો વિડીયો રેકોર્ડિંગ જે છે 1080p સુધી થશે, 30 FPS, એટલે કે જે 4K વિડીયો રેકોર્ડિંગ જે આવે છે એ નથી આવતું આ ફોનની અંદર। તો મિત્રો આ ફોન જે છે તમને 21 દિવસ પછી હવે મળવાનું ચાલુ થવાનું છે, 10,999માં તમને આ ફોન મળવાનો છે। મિત્રો કિંમતની વાત કરીએ તો 10,999 તમને 4GB 64GBનું વર્ઝન મળી જશે અને 12,499 એટલે કે 12,500માં તમને 4GB અને 128GBનું સ્ટોરેજવાળું વર્ઝન મળશે, એટલે કે તમારે 12,500 તો ખરીદવાની જરૂર નથી જ, કારણ કે તમને 11,000માં તમને એક સારો એવો ફોન મળી જશે, 4GB 64GB તો ઇનફ થઈ જતું હોય છે। તો એ રીતે આ ફોન જે છે ઇન નોટ વન માઇક્રોમેક્સે લોન્ચ કર્યો છે। અને એક બીજા ફોનની હવે વાત કરીએ આપણે, તો માઇક્રોમેક્સ ઇન 1B જે છે 6,999 એટલે કે 7,000માં તમને આ ફોન મળી રહ્યો છે। તો એના ફીચર્સની આપણે વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલાં આપણે જેની પ્રોસેસર જેની વાત કરીએ તો મીડિયાટેકનું હેલિયો G35 પ્રોસેસર તમને મળી રહ્યું છે। અત્યારે નવા નવા પ્રોસેસરની અંદર આ પ્રોસેસર તમારું નવું પ્રોસેસર આવી રહ્યું છે આ ફોનની અંદર, તો આ બજેટમાં તમને આ પ્રોસેસર મળી રહ્યું છે। અને વાત કરીએ તો ડિઝાઇન અને કલર્સની, તમે પાછળની સાઈડ જોઈ શકો છો આપણે ડિઝાઇન છે બ્લુ પર્પલ ગ્રીન, એવા 3 અલગ અલગ કલર્સ તમને અહીંયા મળી જતા હોય છે। તમારે જો અલગ અલગ કલર્સ જોવા હોય તો પણ તમે જોઈ શકો છો, આ રીતે પર્પલ પ્રકારનો કલર તમે જોઈ શકો છો અને બીજો જે છે આ પ્રકારનો ગ્રીન કલર જે અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે એ કલર તમને અહીંયા મળી રહ્યો છે। તો પાછળની પ્રકારે આ પ્રકારની ડિઝાઇન તમને મળે છે આ ફોનની અંદર। હવે મિત્રો આપણે વાત કરીશું કેમેરાની, તો 13 MP તમને રિયલ કેમેરા મળે છે, 2 MP રિયલ કેમેરા બીજો મળે છે ફોકસ માટે અને 8 MP ફ્રન્ટ કેમેરા મળે છે। તો એની પાછળની સાઈડ તમને 2 કેમેરા મળે છે, ફિંગરપ્રિન્ટ સેન્સર છે અને ફ્રન્ટમાં તમને મળી જાય છે 8 MP ફ્રન્ટ કેમેરા। તમે આ પ્રકારની 8 MP સેલ્ફી પાડી શકશો। અને હવે સ્ટોરેજની વાત કરીએ તો 4GB 64GB અને 2 GB અને 32GB એ પ્રકારના 2 અલગ અલગ તમને વર્ઝન મળી જાય છે।
વાત કરીએ આપણે ડિસ્પ્લેની તો તમને 6.52 ઇંચની સ્ક્રીન મળે છે. આ પ્રકારની તમે જોઈ શકો છો, નોચ છે આ પ્રકારનો અને એચડી રિઝોલ્યુશન છે, એટલે કે આ ફોનનું ફૂલ એચડી રિઝોલ્યુશન નથી પણ કિંમતની પ્રમાણે બરાબર કહી શકાય. અને સાથે વાત કરીએ બોક્સમાં તમને 5000 mAh બેટરી મળે છે અને 10 વોટનું બોક્સની અંદર ચાર્જર મળી જશે. સાથે સાથે તમે જે છે રિવર્સ ચાર્જિંગનો ઉપયોગ પણ કરી શકશો. બીજા બધા ફીચર્સની વાત કરીએ તો તમને ફેસ અનલોક મળી જાય છે, એના પછી તમારી જે એન્ડ્રોઇડ જે છે એ ઉકલી જ આવશે, એના તો કોઈ પ્રોબ્લેમ નથી. ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી રહ્યું છે, બ્લૂટૂથ 5.0 છે, 4G છે. તો આ બજેટમાં આપણે જોવા જઈએ તો ફિંગરપ્રિન્ટ સેન્સર નથી મળતું 7000ના ફોનમાં, તો એ એક પ્લસ પોઈન્ટ તમને અહીંયા કહી શકાય કે આ ફોનની અંદર તમને મળી રહ્યો છે. તો મિત્રો કોઈ ફીચર્સ રહી ગયું એવું તો અત્યારે નથી, પણ તો પણ આપણે વાત કરી લઈએ તો તમને અહીંયા ફૂલ એચડી પેનલ નથી મળતી, એ તમે ધ્યાનમાં રાખી શકો છો. સાથે સાથે આપણે જે કર્વ ગ્લાસ તમને મળી રહ્યો છે. બીજી આપણે વાત કરીએ તો તમને બે સ્લીમ અને ડેડિકેટેડ જે માઇક્રો એસડી સ્લોટ જે હોય છે એ છે, એટલે કે મેમરી કાર્ડ અને બે સિમ બધું જ લગાવી શકશો તમે, એનું ટેન્શન લેવાની જરૂર નથી. અને 5000 mAh બેટરી છે. તો આટલા બધા ફીચર્સ તમને મળી રહ્યા છે આ ફોનની અંદર. અને હવે આપણે કિંમતની વાત કરીએ આ ફોનની, તો માઇક્રોમેક્સ ઇન 1B જે છે તે તમને 6999માં મળી રહ્યો છે, જેની અંદર તમને 2GB 32GB મળશે, એટલે કે 2GB રેમ અને 32GBનું સ્ટોરેજ મળશે, તો તમે ધ્યાનમાં રાખો. અને 7999માં તમને 4GB 64GB મળશે. 26 નવેમ્બરથી આ ફોન તમને મળવાનું ચાલુ થયેલા, હજી 25 દિવસ પછી આ બંને ફોન મળવાનું ચાલુ થવાના છે. તો આ ફોનની આપણે વાત કરીએ તો માઇક્રોમેક્સ ઇન્ડિયાની કંપની તરીકે એક બહુ સારો ફોન, અને પ્રાઇસની આપણે કિંમતની રીતે જોવા જઈએ તો તમને એક સારો એવો ફોન આ કિંમતમાં મળી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને આપણી ઇન્ડિયન કંપની છે ને, તમે ધ્યાનમાં લઈ શકો છો આ ફોન, કારણ કે પહેલાં એવું લાગી રહ્યું હતું કે આ માઇક્રોમેક્સ જે છે જૂના બધા ફોન લઈને આવતી હતી ને ફોનની અંદર ઘણા બધા ફીચર્સની વાતો કરતી હતી ને, પણ ફોન પછી રિયલમાં સારા નહોતા હોતા. પણ આ વખતે એવું નથી, માઇક્રોમેક્સ જે છે ઘણું બધું પ્લાનિંગ કરીને આવી છે અને જે કિંમત રાખવામાં આવી છે એ પણ ઘણી બધી કોમ્પિટિટિવ છે. તો મિત્રો આ ફોન લેવાનું તમે ચોક્કસથી વિચારી શકો છો, સારા એવા ફીચર્સની સાથે તમે સારી એવી કિંમતમાં મળી રહ્યો છે આ ફોન. અને આ વિડીયોમાં આટલું જ, અને તમારે કોઈ પાસે પ્રશ્ન છે તો ચોક્કસ કરીને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને આપણે મળીશું આવા જ કોઈ બીજા વિડીયોમાં.